आप सौनो स्वागत छे फरीथी एकवार अमारी यूट्यूब चैनल एमसीसी वडोदरामां। जेम आपणे आगळनो विडियो बतावियो तो तमने के एमां केवी रीते केटलू एमनू क्वालिफिकेशन जोईए छे वेकेंसी माटे इंडियन एरफोर्सनी, तो एना विषेनो विडियो हतो। हवे आजे आपणे जोईए के ऑनलाइन फॉर्म केवी रीते फिलअप करवानुं छे। तो सौ प्रथम तो तमने जेम आगळना विडियोमां बतावियुं हतुं एनी वेबसाइट airmenselection.cdac.in पर, तो गूगल में तमे आ वेबसाइट नाखशो एटले आवी रीते एमनो एक पेज ओपन थशे। तो एमां तमारे जवानुं छे अप्लाय ऑनलाइन रेली, बराबर। एमां तमे जशो एटले तमारुं सेकेंड फॉर्म आवी रीते ओपन थशे। एमां तमारे सिलेक्ट करवानुं छे गुजरात अने पछी अहींया छे वडोदरा, अहींया वडोदरा आवशे ए तमे सिलेक्ट करशो एटले एक लास्ट फॉर्म आवी रीते ओपन थशे। पर्सनल डिटेल એમાં તમે તમારું કેન્ડિડેટ ફૂલ નેમ, તમારું જે પણ નામ છે એ તમારે અહીંયા લખવાનું છે, અને અહીંયા બ્રેકેટમાં લખ્યું છે એઝ પર 10th પાસિંગ સર્ટિફિકેટ, એટલે તમારું જે 10માનું રિઝલ્ટ હોય એના પર તમારું જેવી રીતે નામ હોય, ધારો કે અનિલ છે તો અનિલ કુમાર છે, અનિલ ભાઈ છે કે ખાલી અનિલ છે, તો એમાં તમારું જેવી રીતે નામ હોય એવી રીતે અહીંયા તમારું ફૂલ નેમ લખવાનું છે। પછી અહીંયા છે ફાધર ફૂલ નેમ, બરાબર, એ પણ 10th માર્કશીટમાં જોઈને તમારે તમારા ફાધરનું નામ લખવાનું છે। પછી અહીંયા છે ઈમેલ આઈડી, ઈમેલ આઈડી કમ્પલસરી માંગ્યો છે, જો ના હોય તો તમે તમારો ઈમેલ આઈડી બનાવી લેજો અને અહીંયા તમારો એન્ટર કરવાનો છે ઈમેલ આઈડી। ધેન છે ડેટ ઓફ બર્થ, બરાબર, એ પણ અહીંયા લખ્યું છે કે 10th જે માર્કશીટ છે તમારી એના પર જે તમારું મંથ છે, ડેટ છે, બરાબર, યર છે, એવી રીતે સેમ અહીંયા નાખવાનું છે। એટલે ઉપરના ચારે ચાર જે પણ ડિટેલ છે, સોરી 3 ડિટેલ, તો એ તમારે 10th માર્કશીટ પ્રમાણે નાખવાની છે। ઈમેલ આઈડી તમારે બનાવીને તમારો જે ઈમેલ આઈડી હોય એ નાખવાનો છે। પછી છે મોબાઈલ નંબર, હવે મોબાઈલ નંબર તમે એવી રીતે આપજો કે એ પરમનન્ટ હોય, બિકોઝ કેટલા કેન્ડિડેટ એવા હોય છે કે એમનું કાર્ડ ચેન્જ થઈ જાય છે કે એ લોકો કાર્ડ ચેન્જ કરે છે, તો કે હું પ્રિફર કરું છું કે તમે તમારો પેરેન્ટ્સનો નંબર અહીંયા નાખો, એમનો જે મોબાઈલ નંબર હોય એ, તો ઇઝીલી તમે તમારા પર મેસેજ આવી શકે કે તમને કોઈ કોન્ટેક્ટ કરી શકે। દેન અહીંયા છે તમારો આધાર કાર્ડ નંબર, બરાબર, આધાર કાર્ડ કમ્પ્લીટ નાખવાનો, જે પણ 12th જે એમનો વર્ડ હોય છે, જે ન્યુમેરિક હોય છે, એ આધાર કાર્ડ નંબર વ્યવસ્થિત નાખવાનો છે। અને એ બહુ એક બધી કમ્પલસરી વસ્તુ છે, આમાં જેટલી બી ફોર્મમાં છે એ બધું મોસ્ટલી કમ્પલસરી છે। આધાર કાર્ડ કમ્પલસરી નથી પણ આપણે વ્યવસ્થિત આધાર કાર્ડ નાખવાનો છે। પછી છે તમારી હાઈટ, બરાબર, સેન્ટીમીટરમાં તમારી હાઈટ નાખવાની છે અહીંયા। મેરિટલ સ્ટેટસ તો અનમેરિડ જ આવશે, બિકોઝ એ જે ભારતીય વાયુસેનાનું જે એ લોકોએ જે બ્રીફ આપ્યું છે એમાં તમને પહેલાંના વિડીયોમાં પણ કહેલું હતું કે અનમેરિડ પુરુષ જોઈએ છે, અનમેરિડ મેલ, બરાબર, એટલે આ તો સિલેક્ટ થયેલું જ છે। પછી છે તમારું સ્ટેટ, બરાબર, સ્ટેટ અને ડિસ્ટ્રિક્ટ તમારે સિલેક્ટ કરવાનું છે, તમે કયા સ્ટેટમાં છો અને ડિસ્ટ્રિક્ટમાં છો। પછી છે ગ્રુપ અપ્લાઇંગ ફોર ટ્રેડ, બરાબર, જેમ આપણે આગળ ડિસ્કસ કર્યું એમ આ ગ્રુપ વાય માટેનું છે, તો એના માટેનું અહીંયા સિલેક્શન કરવાનું છે તમારે, ગ્રુપ એક્સ માટે નથી, તમારે અહીંયા ગ્રુપ વાય સિલેક્ટ કરવાનું છે। દેન છે અપલોડ સિલેક્શન, બરાબર, અપલોડમાં સૌથી પહેલાં શું કરવાનું છે તમારે, અપલોડ કે તમારે 10th માર્કશીટ અપલોડ કરવાની છે, અને એની સાઇઝ પણ નીચે લખેલી છે કે ફાઇલ સાઇઝ શુડ બી 30 KB to 100 KB વિથ JPG, JPEG, PNG ફોર્મેટ, બરાબર, એટલે આ ફોર્મેટમાં તમારે આટલા KBના અંદરની ફાઇલ આમાં અપલોડ કરવાની છે 10th માર્કશીટ। પછી છે સિલેક્શન એજ્યુકેશન ક્વોલિફિકેશન ડિટેલ, હવે તમે 12th પાસ છો તો એ સિલેક્ટ કરવાનું છે, અથવા તો તમે 2 યર કોઈ વોકેશનલ કોર્સ કે અધર કરેલું છે તો એ તમારે સિલેક્ટ કરવાનું છે। પછી છે ક્વોલિફાઇંગ એક્ઝામિનેશન ડિટેલ, તો સૌથી પહેલાં શું છે કે તમારે અહીંયા ક્વોલિફિકેશન ડિટેલ નાખવાની છે, પછી તમારે છે પર્સન્ટેજ, બરાબર, કે તમારા પર્સન્ટેજ કેટલા છે એ નાખવાના છે, પછી ઇંગ્લિશ પાસિંગ પર્સન્ટેજ ઇન 12th ઓર વોકેશનલ, તમારા ઇંગ્લિશમાં કેટલા પર્સન્ટેજ છે એ લખવાના છે, બિકોઝ એ લોકોએ ઇંગ્લિશના પર્સન્ટેજ પર ભાર આપેલો છે કે તમારે 50% એમના માર્ક્સ જોઈશે ઇંગ્લિશમાં ઇન્ડિવિજ્યુઅલ, બરાબર, એટલે એ વ્યવસ્થિત અહીંયા તમારે ફિલઅપ કરવાનું છે। દેન સેકન્ડ છે અપલોડ સિલેક્શન 12th માર્કશીટ, એટલે તમારી જે 12માની માર્કશીટ છે એ તમારે અહીંયા અપલોડ કરવાની છે, તેવી જ રીતે જે એમને ફાઇલની સાઇઝ આપી છે 30 KB to 100 KB વિથ JPG, JPEG, PNG ફોર્મેટ, એટલે આ બે વસ્તુ અપલોડ કરવાની છે, બાકીનું આ તમારે ફિલઅપ કરવાનું છે, અને આ બધું કમ્પલસરી છે, તો વ્યવસ્થિત ફિલઅપ કરજો, નહીં તો તમારું એપ્લિકેશન એ લોકો સિલેક્ટ નહીં કરે કે તમે આગળ જ નહીં જઈ શકો, સબમિટ નહીં થઈ શકે। એટલે આ તમારે જે પણ કમ્પલસરી છે બધું વ્યવસ્થિત ભરીને લાસ્ટમાં અહીંયા લખેલું છે એન્ટર
કેપ્ચર, બરાબર? એટલે આ જે છે કે WFFG, હવે કેપિટલ હોય તો કેપિટલમાં ટાઈપ કરવાનું છે, સ્મોલમાં હોય તો સ્મોલમાં ટાઈપ કરવાનું છે, પણ બેઠું જે આ આપેલું છે એવું ને એવું સેમ ટુ સેમ અહીંયા તમારે ટાઈપ કરવાનું છે. દેન અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે કે આઈ હેવ નોટ ફિલ્ડ અપ ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર્મ ફોર ધી સબ્જેક્ટ રિક્રુટમેન્ટ રેલી અર્લી. એટલે તમે ક્યારે પહેલાં આ ફોર્મ ભરેલું નથી અર્લી પહેલાં, એટલે તો અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે. દેન અહીંયા તમારે બીજું એક સિલેક્શન કરવાનું છે કે તમે જે પણ ઓનલાઈન રજિસ્ટ્રેશનમાં તમે જે આ બધું ફોર્મ ભર્યું છે એ તમારા એ બધું કમ્પ્લીટ છે, એ બધું સાચું છે, એના માટેનું આપણે એક અહીંયા એક ટિકમાર્ક કરવાનું છે, અને લાસ્ટમાં સબમિટ કરવાનું છે આ ફોર્મ, એટલે તમારું સબમિશન થઈ જશે. તો આ હતું કે આપણે ઇન્ડિયન એરફોર્સમાં ઓનલાઈન એપ્લિકેશન કેવી રીતે કરી શકીએ છીએ. હવે બીજો એક વિડીયો એના પછી આવશે જે હું તમને ટૂંક સમયમાં અપલોડ થશે, કે એમાં કેવી રીતે તમારી હાઇટ વેઇટ છે, એક્ઝામિનેશન કેવી રીતે આપવાનું છે એના વિશેનો વિડીયો છે. તો એ આપણે થોડા ટાઈમમાં જોઈશું આગળ.